છો? મજામાં? ઓકે, બધા મજામાં જ હશો. બધા એની સીતારામ, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સમનમાં માતાજી, તમને ધ્યાન રાખે. ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. અમારા બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણે છે ને થોડાક કપાસિયા સોંપવાના છે. જો સોંપાઈ જાય તો હરાવડું ન આવે તો લોકોને તો ખેતર લીલું હોય ને. તો ક્યાંય અવાર તા વરસાદી હાવ બહુ હેરાન કર્યા. 5 વાર સોંપો કપા. આ તો પડ્યા થોડાક થી સોંપીએ. જો ઉગવા હે તો ઉગી છે, ન પણ રીહેતા નહીં. પાછો વરસાદ આવી છે કારણ કે ઉગે જાય તો નાના છોડવાથી. આ તો ખેડૂતનો જીવ છે કે જો થઈ જાય તો 2-5 છોડવા વધે જાય તો આપણે એ કામ કરવાનું છે. બાકી તો એવો વરાપ રહે તો આપણે ખેતરમાં ચાલુ રહે. ઝીણા મોટું તો નાખવાનું છે ઉરિયા કપાસમાં. માંડવીને દવા લઈ આવ્યા છાંટવાની. હમણાં 7000 છાંટી હતી. પાછો કેટલાનો દોસ્ત થયો? 4000-5000-5000 તો આ ત્રીજો ડોઝ છે આપણે દવાનો. હા, બે નહીં, પેલા સાટી હતી ને. હા તો ખડ ને એકવાર નરવાય ની ને આ પાછી નરવાય ની ફૂંગી ને રાડાની. કઈ છે બતાવતા ખરી? આમાં અપણ માણસ ની વાસ્તા તો ન આવડે. જી દે લઈને અહીંયા આવીએ, ઘેર આવે ને બિલ જોઈએ તો ખોટું ન કરે એ જાણેતા છે આપણા. વર્ષોથી ત્યાંથી દવા આપણે લઈએ, બિયારણ ત્યાંથી લઈએ, દવા ત્યાંથી લઈએ. આપણા જ મેરનો એગ્રો છે. તો મેર ન હોય તો મેરની કમાય ને. 2200 રૂપિયાનું જો અડધો લીટર એક આવી, એક આ અહીંહો લીટરનો 1400 રૂપિયાનો આવ્યો. અડધો લીટર બરાબર થાય તો સાટવા માંડી એવા આપણી કામ ચાલે. કીપાસમાં રીંગણું આવે, ટમેટું આવે, દૂધી આવે, ભીંડો, મરચું, કોબી, પછી કીપા, દ્રાક, સંત્રા, મોસંબી છે. દ્રાકુંય આવે. આ એક દવા સાટી એટલે કારેલું બધુંય આવે કીપા. તો હારું કહે ને ભાઈ, હોય કીપા દવા સાટો જો બધું આવતું હોય તો આપણે એટલું જોઈએ. શાકભાજી બધી આવે છે 100 રૂપિયા. હા વાળી આવે ને. હા અમારા જો કે આવી છે આમાં કે અહીં હવે નહી બધી માં દવા છટાય. કારેલું બધું આવે છે કીપા માં. આવે કીપા માં આવે બધું. કેટલી થાય એક છોડવા બધી વસ્તુ જો થતી હોય. હાલો હાલો એવા આપણે છે ને વાવણિયા લઈ લે. મહેમાન આવવાના છે. હે ઉપડ્યો, હે જા, હે ઉપડ્યો, એ પાસે ફેરે. તું ન આવ્યો છો? કાં કે ઉફોડે ઉફોડે તું જોયો. બંધ કર ના ખડી. ખાતર નાખે છોકરા. બોલે આમાં દે દીધો મસાલો. હાઉ
વિચાર્યા જ હતા સોળવે સોળવાનું. ફળ આ જતા ખરી ત્રાપો થઈ ગયો, ત્રાપો થઈ ગયો. ભગવાન કામ કરે ભગવાન ભગવાન કે કઈ છે નહી કીપા માતા રામ પણ મહેનત તો કરીએ. હા આપડે છે ને રગડો બનાવવાનો છે ઉપર તાકાત વાળો. એટલે આપણે છે ને અહીંયા તેલ રાખી દીધું હા ગરમ કરવા, જો થઈ ગયું હા ધુવાડા નીકળે તો આ બધો મસાલો છે. મરી છે, બાદિયા છે, આ બટેટા છે ને આપણે સરસ છે ને બાફીને તૈયાર લીધો છે ઝગડાનો સામાન. અહીંયા જો સુપર ચટણી આપણી બની ગઈ છે. હવે આપણે લઈ લઈએ લીમડો ને આ બાકીના બધા મસાલા. હવે છે ને આપણે વઘાર દઈ દઈએ. સૌથી પહેલાં નાખીએ રાઈ, પછી નાખીએ થોડુંક જીરું, પછી નાખીએ આપણે લીમડો. લીમડો તો આપણે ઘરનો જ છે. હવે નાખીએ તજ ને લવિંગ ને મરી. હવે એમાં નાખીએ આપણે આ બાદિયા ને એવું બધે મસાલો. આપણે હિંગ નાખીએ, હળદર નાખીએ, કારણ કે રગડા માં થોડીક હળદર વધારે જોઈએ. જીરું મસાલો પાવડર, મીઠું તો આપણે બાફે બાફવામાં નાખેલું જ હતું એટલે જોઈએ પ્રમાણે નાખીએ. હવે નાખીએ આપણે લાલ મિરસી, ચટણી પાવડર, સ્વાદ અનુસાર જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે નાખવાનું. બરાબર, કારણ કે આમાં પરફેક્ટ માપ ન હોય એનું કારણ હોય કોઈ મોરું ખાતા હોય કોઈ તીખું ખાતા હોય. જે આપણો સ્પેશિયલ રગડા નો મસાલો બનાવેલ છે ને એ અંધારું પડે ને થોડું, કારણ કે અત્યારે લાઈટ હાંજ છે ને એટલે અહીંયા પાછું અંધારું પ્રકાશ પડે. હાલ જો હે ને સુપર રગડો બને છે અને પકવવો ખૂબ જોઈએ. આપણે જેટલો પાકે ને એટલો રગડો આપણો સુપર બનશે. દાણેદાર રગડો બનવાનો છે આપણો સ્પેશિયલ રગડો. જો આપણે શાક તો સરસ બની ગયા, રોટલા તો સુપર બની ગયા છે. લગડો છોડે એટલે હમણાં જમવા બેસી જાય. રગડાની સામગ્રી છે સેવ છે, સવાણું છે, ચટણી છે અને આ ડુંગળી છે.
અને ખારી સિંગજો અહીંયા નાખે છે ભાણામાં. આપણે આજે છે ને ભેળ રગડો બનાવવાનો છે, તો પાઉં નથી લઈ આવ્યા આપણે, પાઉં રગડો નથી, ભેળ રગડો છે તો તૈયાર થાય છે. તો હજી છે ને આપણે દાડમના બી નાખવાના છે, યાદ આવી ગયું ને ભૂલાઈ જાય છે. ભણા કેવો મહિનો રગડો, તાકાતવાળો મહિનો કે કઈ ને બહુ વાંધો નહીં. તમને કેવો લાગે, તમને કેવો લાગે, ફુવારા જેવો લાગે કે? તો રેવા દો ને, પાછો બનાવેલી રેવા દો, રેવા દો, બીજું કઈક બનાવીએ. અમારે સારું બન્યું હોય ને તો ખરાબ કહેવાનું, ખરાબ બન્યું હોય ને તો સારું કહેવાનું. અમારા ઘરમાં ટેવ છે. આપણે છે ને ડીશ બનાવી છે, આપડે ભાઈ દુકાન કરીએ રખડે ચાલુ કરીએ. પણ તમે તો હમણાં કહેતા હતા કે બહુ ઘણી મેળ નતા આવતો, મહિને અડા કાઈ મે 10,000 બનાવાય એમાં કઈ ખોટું ના.